श्री शारदा मानू जीवन चरित्र भाग एक प्रकरण तेर ऑडियो त्रण श्री सरयू बाला देवी तारीख 3 ऑगस्ट 1911। आजे हूँ थोड़ी जरूरियातनी वस्तुओं साथे लई श्री माँ पासे मंत्र दीक्षा लेवा गई। मैं गौरी माँ ने पूछ्यू हतु कि कई कई वस्तुओं की जरूर पड़शे अने ते बधू हूँ मारी साथे लावी हती। अमे ज्यारे श्री माँ ना घेर आव्या त्यारे अमे तेमने जप ध्यान में मग्न जोया। थोड़ी वार पछी तेमने आँखों खोली अने अमने बेसवानी इशारत करी। ज्यारे तेमनी पूजा पूरी थई त्यारे गौरी माए मने मंत्र दीक्षा आपवा विषेनी वात करी। श्री माँ साथे मैं अगाउ आ वात करेल हती। थोड़ी वार पछी तेमने मने कही, तारू आसन लाव अने मारी डाबी बाजुए बेस। माँ, मैं कही, मैं हजू गंगा स्नान कर्यु नथी, तेमा खास वांधो नहीं आवे। श्री माए जवाब आप्यो, मने खातरी छे के ते नवा कपड़ा पहेर्या छे। हूँ तेमनी पासे बैठी, मारू हृदय खूब धड़कतु हतु। श्री माए बीजा बधाने ओरडामांथी बहार जवा कह्युं। त्यार पछी तेमणे कह्युं, तने स्वप्नमां शुं मळ्युं छे ते मने कहे। हूँ ते लखूं के बोलूं, मैं पूछ्युं। श्री माए कह्युं, मोढेथी ज कहे। मने स्वप्नमां जे मंत्र मळ्यो हतो तेनो अर्थ श्री माए मने मारी मंत्र दीक्षाना समये समझाव्यो। तेमणे कह्युं, पहला ते मंत्रनुं वारंवार उच्चारण कर। पछी तेओ एक नवो मंत्र बोल्या अने कह्युं, छेवटे आ मंत्रनो जप करजे अने तेना उपर ध्यान करजे। मंत्रनो अर्थ समझावता पहला मैं जोयुं के श्री मां थोड़ी क्षणों ध्यानमां खोवाई गया हता। ज्यारे तेमणे मने मंत्र आप्यो के तुरत મારું આખું શરીર કંપી ઉઠ્યું અને કોણ જાણે કેમ પણ હું આંસુ સારવા લાગી। શ્રી માએ થોડું લાલ ચંદન લીધું અને મારા કપાળમાં મોટું તિલક કર્યું। મેં દક્ષિણા નિમિત્તે થોડા પૈસા અને ઠાકુરને પ્રસાદી અર્પણ કરી। છેવટે શ્રી માએ ગુલાબમાંને પૈસા લઈ જવા માટે બોલાવ્યા। મંત્ર દીક્ષા આપતી વખતે શ્રી માનો ચહેરો ખૂબ જ ગંભીર હતો। પછીથી તેમણે તેમની પ્રાર્થના કરવાની જગ્યા છોડી। તેમણે મને કહ્યું, ધ્યાન કર, તારા મંત્રનો જપ કર અને થોડો સમય પ્રાર્થના કર। મેં તેમ કર્યું અને છેવટે તેમના ચરણે હું નમી પડી અને તેમણે મને આશીર્વાદ આપ્યા, ભક્તિ લાભ થાઓ। મનમાં ને મનમાં માને કહ્યું, માં તમારા શબ્દો યાદ રાખો, મને વંચિત ન કરતા। શ્રી માં હવે ગંગા સ્નાન કરવા જતા હતા અને ગુલાબમાં સાથે જતા હતા। મેં શ્રી માનો ટુવાલ અને કપડાં લીધા અને તેમની સાથે ચાલી। તેમણે નદીમાં પગ મૂક્યો કે તુરત જ ઝરમર વરસાદ શરૂ થયો। સ્નાન કર્યા બાદ તેમણે એક બ્રાહ્મણ ગોરને એક કેળું, એક કેરી અને એક પૈસો આપ્યા અને કહ્યું, હું ફળો આપું છું પણ બદલો તમને મળે। આહ ગોર મહારાજ, તે વસ્તુઓ તમને કોણે આપી તે તમે જાણી શક્યા નથી અને જે શબ્દો સાંભળ્યા તેનો અર્થ પણ સમજી શક્યા નથી। શ્રી માએ મારા હાથમાંથી કપડાં લીધા અને પછીથી તેમના ભીના કપડાં મને આપ્યા અને કહ્યું, હવે ચાલો। ગુલાબમાં સૌથી આગળ ચાલતા હતા, શ્રી મા અમારી વચમાં ચાલતા હતા અને છેલ્લે હું ચાલતી હતી। શ્રી માએ ગંગામાંથી પાણીનો એક નાનો ઘડો ભર્યો અને પોતે જ ઉપાડ્યો। રસ્તામાં આવતા દરેક વડના ઝાડના મૂળમાં તેઓ પાણી રેડતા હતા અને પગે લાગતા હતા। અમે ઘેર પહોંચ્યા, ગંગા નદીએથી પાણીનો જે નાનો ઘડો તેઓ ભરી આવ્યા હતા તે ઘડો પ્રાર્થના ખંડમાં મૂકવા માટે ગુલાબમાં ગયા। નીચે પાણીની ટાંકી પાસે એક પાણીનો ભરેલ ઘડો હતો। શ્રી માએ ત્યાં પગ ધોયા અને મને કહ્યું, તારા પગ પણ કાદવવાળા થયા છે માટે તેને સાફ કરી નાખ। મેં પાણી માટે આજુબાજુ જોયું પણ તેમણે મોટા અવાજે કહ્યું, મારો ઘડો શા માટે નથી ઉપાડતો? મેં કહ્યું, પણ તમારા સ્પર્શથી તે પાણી પવિત્ર થયેલું છે। તેમણે સલાહ આપી, પ્રથમ તું તારા મસ્તક ઉપર તેમાંથી થોડું પાણી છાંટ, એટલે હરકત નહીં આવે। તેમનું મન જેટલી સરળતાથી કામ કરી રહ્યું હતું તેટલું મારું મન કરતું ન હતું। મેં જવાબ આપ્યો, એવું તો કેમ થઈ શકે, બીજું વાસણ લઈ આવી અને ટાંકામાંથી પાણી લઈ પગ સાફ કર્યો।
શ્રી માં મારા માટે રોકાયા. પછી અમે ઉપર ગયા અને તેમણે બે શાળના પાંદડામાં પ્રસાદીની મીઠાઈમાંથી બે ટુકડા મૂક્યા. તેમાંથી એક ભાગ તેમણે લીધો અને બીજો મને આપ્યો અને મને તેમની બાજુમાં બેસી જમવાનું કહ્યું. ધીમે ધીમે ઘણી સ્ત્રીઓ એકઠી થઈ ગઈ. હું તેમાંની કોઈને ઓળખતી ન હતી. મને કહેવામાં આવેલ કે તેઓ બધા જ બપોરે પ્રસાદ લેશે. પ્રસાદ પીરસાયા બાદ અમે બધા જમવા બેઠા. શ્રી માએ તેમની હંમેશની જગ્યા લીધી. ત્રણ વાર તેમણે ભાતના કોળિયા હોઠે અટકાડ્યા અને મને પાસે બોલાવી અને આપ્યા. મેં તે સ્વીકાર્યા. એ વખતે મને એવી તો સુવાસ આવી કે મને અત્યારે પણ તેની નવાઈ લાગે છે. પછી તેમણે જે ભોજન ઈશ્વર અર્પણ કર્યું હતું તે હાજર રહેલા બધાને વહેંચવામાં આવ્યું. ગુલાબમાંએ બધાને પીરસ્યું અને પછી છેલ્લે પોતે જમવા બેઠા. શ્રી માએ હસતા હસતા અને વાતો કરતા કરતા જમવાનું શરૂ કર્યું. મેં જ્યારે આ જોયું ત્યારે છુટકારાનો દમ ખેંચ્યો, કારણ કે મને મંત્ર દીક્ષા આપી તે જ ક્ષણથી તેઓ જાણે કે કોઈ જુદી જ વ્યક્તિ ભાસતા હતા. ગંભીર, અંતર્મુખી, પાવનકારી, શુભાશીષ આપવાની શક્તિ ધરાવતા સત્ય સ્વરૂપા દેવી જેવા લાગતા હતા. હું તો ભય મિશ્રિત આદરથી દબાઈ ગઈ હતી. આ બનાવ પછી મેં તેમને ઘણા લોકોને મંત્ર દીક્ષા આપતા જોયા છે, પણ બધું ત્રણ કે ચાર મિનિટમાં પૂરું થઈ જતું અને તેમનું તેવું ગંભીર માનસ ફરી કદી જોયું નહીં. તેઓએ વારંવાર પોતાના શિષ્યોને આખો વખત હસતા હસતા ઊભા ઊભા અથવા તો બેસીને મંત્ર દીક્ષા આપી હતી. તેઓ પણ તુરત જ સુખી થઈને અને પૂર્ણ સંતોષાઈને ચાલ્યા જતા. જિજ્ઞાસાથી પ્રેરાઈને મેં ઘણીવાર બીજા શિષ્યોને પૂછેલ કે શ્રી માં મંત્ર દીક્ષા આપતી વખતે કેવા લાગતા હતા. એક વિધવાએ મને એક વખત કહ્યું, અરે રોજના જેવા જ. મેં તો પહેલા મારા વંશ પરંપરાના ગુરુ પાસેથી મંત્ર દીક્ષા મેળવી હતી. મેં જ્યારે શ્રી મા વિશે સાંભળ્યું ત્યારે હું મારી મંત્ર દીક્ષા માટે આવી. તેમણે મને વંશ પરંપરાના ગુરુએ આપેલા મંત્રનો 10 વખત જપ કરવાનું કહ્યું. પછી જે મને મંત્ર આપવાનો હતો તે તેમણે મને આપ્યો અને ઠાકુર તરફ નિર્દેશ કરીને કહ્યું, તેઓ ગુરુ છે. ત્યાર પછી બીજું સ્વરૂપ બતાવીને કહ્યું, આ તમારા ઈષ્ટદેવ છે. પછીથી તેમણે મને પ્રાર્થના કરવાનું કહ્યું. ઠાકુર, આ જીવનમાં અને પૂર્વજન્મમાં મેં આચરેલ પાપનો બોજો આપ ગ્રહણ કરો. અને તેમણે કહેવાનું ચાલુ રાખ્યું, મારે એવું તે શું છે કે જેથી હું એકી સાથે 1/2 કલાકથી વધારે જપ કરી શકતી નથી? જાણે કોઈ ધક્કો મારી ઉઠાડી દે છે. તમને આ પ્રમાણે થાય છે? શ્રી માને ઘણું ઘણું કહેવાની ઈચ્છા મને થાય છે, પણ મને લાગે છે કે હું કશું નહીં કહી શકું. તમે તો શ્રી મા સાથે નિસંકોચપણે વાતો કરો છો, શું તેઓ મને અવગણે છે? અમારે આ બધું જાણવું ન હતું. આ પ્રશ્નો કરનાર સ્ત્રી મોટી ઉંમરની હતી અને ઘણી સાદાઈથી બોલતી હતી. મેં કહ્યું, તમે જે ઈચ્છા ધરાવો છો તે તમે કેમ કહેતા નથી? 2-4 દિવસ બોલતા બોલતા તમને પણ શ્રી મા સાથે વાતો કરવી ફાવી જશે. શરૂઆતમાં તો અમે પણ છૂટથી બોલતા ન હતા. હજુ પણ તેઓ કોઈ વાર એવા તો ગંભીર લાગે છે કે અમે તેમની નજીક જવાની પણ હિંમત કરતા નથી. જેમ જેમ દિવસ ચડતો ગયો તેમ તેમ ત્યાં એકઠી થયેલી સ્ત્રીઓ એક પછી એક રજા લેવા લાગી.